વડોદરા જિલ્લા કોંગ્રેસ કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો છે। હાઈવે પર ટાયર સળગાવ્યા છે। પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટની અટકાયત કરી છે। તો કોંગ્રેસી કાર્યકરો ટ્રક પર ચડ્યા, ટ્રક અને હાઈવેના વાહનોને રોક્યા અને સરકારને ચેતવણી આપી છે કોંગ્રેસ પક્ષ તરફથી કે તરત જ આનો ભાવ પાછો ખેંચો, તમારા ટેક્સીસ ને ડ્યુટીસ પેટ્રોલ ડીઝલમાં ઓછા કરો। એકર આ દેશના લોકો રસ્તા પર આવી અને આંદોલન કરશે, એટલું મોટું આંદોલન થશે। તમારી નીતિઓ તો અંગ્રેજ સરકાર કરતા બી ખરાબ છે એવું લોકો આજે જોઈ રહ્યા છે। તો લોકોએ જાગૃત થઈ અને અમને સદંતર રીતે અમની સરકાર નિષ્ફળ ગઈ છે, નૈતિક જવાબદારી લઈ અને રાજીનામું પ્રધાનમંત્રીને મુખ્યમંત્રી આપે એવી જ અમારી કોંગ્રેસ પક્ષ તરફથી માંગ છે। અને જનતા બી આ માંગ લઈને રસ્તા ઉપર બહુ દિવસ દૂર નથી રહ્યા, આવી જશે। વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ હાઈવે પર ચક્કાજામ કર્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પાછો ખેંચવા માટે માંગ કરવામાં આવી। વડોદરા જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના મુદ્દે દેખાવો કરવામાં આવી રહ્યા છે। દુમાળ ચોકડી ખાતે ટાયરો સળગાવી અને કાર્યકર્તાઓ છે અત્યારે વિરોધ કરી રહ્યા છે। સુરતથી આવતો જે અમદાવાદ હાઈવે છે ત્યાં ટાયર સળગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને અત્યારે આ હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા જે રીતે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે એના વિરોધમાં કાર્યક્રમ આપવામાં આવ્યો છે। આજે રાજ્યભરના આ કાર્યક્રમની અંદર ટાયરો સળગાવવાનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યો છે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જે સાગર બ્રહ્મભટ્ટ છે એમની સાથેના જે જિલ્લા કોંગ્રેસના આગેવાનો છે અહીંયા દેખાવ કરી રહ્યા છે। પ્રયાસ એવો છે કે હાઈવેનો ચક્કાજામ કરવાનો અત્યારે આ સુરત તરફથી આવતા વાહનો છે અને એને રોકવા માટેનો પ્રયાસ અહીંયા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કરી રહ્યા છે। ચક્કાજામ થઈ રહ્યો છે, કોંગ્રેસના કાર્યકરો અત્યારે રોડ ઉપર ઉતર્યા છે અને આ કાર્યક્રમ કરી રહ્યા છે। પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છેલ્લા 11 દિવસથી થઈ રહ્યો છે વિરુદ્ધમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે રોડ ઉપર ઉતર્યા છે અને હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો છે। પોલીસ દ્વારા પણ અત્યારે આ કાર્યકર્તાઓને દૂર ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસે અત્યારે કાર્યવાહી કરી રહી છે। જે રીતે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે, હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ જે છે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા આ જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને એના મુદ્દે કોંગ્રેસ અત્યારે કાર્યક્રમ કરી રહી છે, વિરોધ પ્રદર્શન છે। હાઈવેનું ચક્કાજામ કરવા માટેનો પ્રયાસ છે, કારણ કે સુરત તરફથી આવતા જે હાઈવે છે ત્યાં અત્યારે આ જે કાર્યક્રમ છે એ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે ધરણા ઉપર બેઠા છે અને અત્યારે કાર્યક્રમ બિન સંવેદનશીલ સરકાર જયારે આટલો ભાવ વધારી રહી છે, પ્રજા ઓલરેડી પીસાઈ રહી છે, એનો વિરોધ કરવા માટે આજે અમે ભાગ્યા થયા છે અને આ જોઈ રહ્યો છે સત્તાનો ઉપયોગ કરીને આ લોકતંત્રમાં અને દેશની અંદર પ્રજા માટે અવાજ ઉઠાવવાનું બી બંધ કરી દેનારી આ સન્મુખત્યાર સરકાર સામે લડાઈ છે। પ્રજા સામે સરકાર છે કાર્યવાહી જે કરતી નથી, પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે એના મુદ્દે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ ધરણા કરી રહ્યા છે, ટ્રકો રોકી રહ્યા છે। અમદાવાદ તરફ સુરત તરફથી આવતો જે અમદાવાદ હાઈવે છે ત્યાં અત્યારે ચક્કાજામ કરવાનો પ્રયાસ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને અત્યારે હાઈવે ચક્કાજામ કરવાનો પ્રયાસ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે કરી રહ્યા છે। પોલીસ એક પછી એક ધરપકડ કરી રહી છે આગેવાનોની અને અત્યારે આગેવાનોની ધરપકડ કરવામાં આવી રહી છે। જિલ્લા કોંગ્રેસના આગેવાન સાથે વાત કરું, દિલીપભાઈ શું માગણી છે? આજે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે અમે સરકારે જે આતંકી હુમલો કરી અને ભાવ વધારો કર્યો છે એને અમે પાછો ખેંચવા માટે આજે આંદોલન સ્વરૂપે ચક્કાજામ કરેલ છે। આ આંદોલન સ્વરૂપે ચક્કાજામ કર્યો છે, કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી રહી છે। વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને એમની પોલીસ એક પછી એક અટકાયત કરી રહી છે। લગભગ 15 જેટલા કાર્યકર્તાઓની પોલીસે અત્યારે અટકાયત કરી છે। રસ્તા ઉપર ચક્કાજામ કરી રહેલા આ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, એમની ધરપકડનો દોર પોલીસે શરૂ કર્યો છે। જે વડોદરા